સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, તળી ગયું દેહ અભિમાન, તું નિજ સ્વરૂપ જાણ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે શરણે નમો. સદગુરુ શ્રી ભગવાન સદગુરુ મહારાજની. આજરોજ ખોડા મહારાજના આંગણે સત્સંગનો લાભ મળ્યો, અરસપરસ સંતોનો દર્શન દીદાર થયું. દર્શનનો મહિમા છે, કારણ કે જો આવો સંત મેળાવડે આવું સત્સંગ આવા ભજન ન થતા હોય તો આપણા જીવનમાં જે રહેલી ભૂલ છે એ ભૂલને આપણે ભાંગી ન શકીએ. સત્સંગ તો સદગુરુએ એકવાર કર્યો, સત્યનો સંગ આ સમાગમ છે, અને આ સમાગમ દ્વારા આપણે આપણા ભૂલને ભાંગીએ. આ ભૂલને ભાંગી અને ક્યાંય પણ આપણે આંટી પડી હોય તો એ આંટીને આપણે ઉકેલીએ, તો આડા ત્રણ મણ સૂતર જે ગૂંચવાનું છે ને એ ધીરે ધીરે એ આંટી ખુલતી જાય, ખુલતી જાય ને આપણું જીવન નિર્મળ બને. આ જીવ એટલો બંધાયેલો છે, આના બંધનનું કારણ શું છે એના મૂળમાં જ્યારે જઈએ ત્યારે આપણને ખબર પડે કે અજ્ઞાન છે ને એ જ બંધન છે. સદગુરુએ આ જ્ઞાન આપ્યું એટલે બધા બંધન તૂટી ગયા, બાકી આમાં બીજું કઈ ઉમેર્યું. સદગુરુએ જ્ઞાન પ્રકાશ જ્ઞાન દીપક જીવનમાં પ્રગટાવી દીધો એટલે બધા જ બંધન તૂટી ગયા. તો આનું જે અજ્ઞાન છે ને એ જ બંધન છે, અજ્ઞાન સિવાય બીજું કોઈ બંધન નથી. કારણ કે આ જીવ દશાને જે માની બેઠો ને પોતે હું જીવ છું એ મોટા મોટું બંધન છે. સદગુરુ જ્યારે મળે અને આના જ્ઞાન પ્રકાશ આપી દે એટલે આ બંધન તૂટી જાય. પોતાનું સ્વરૂપ ઓળખાવી દે, પોતાનું સ્વરૂપ જ્યારે ઓળખાય ત્યારે એને માણા બનાવે, માણા બનાવે એટલે ભક્તિને પાત્ર બને, ભક્તિને પાત્ર બને ને ત્યાર પછી જ આ રસ એની અંદર ઠરે, એ પેલા રસ ઠરે નહીં. આપણને સદગુરુ નરસિંહ મહેતાનું જયારે ભજન સાંભળીએ કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ ભરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે, તો વૈષ્ણવ કોને કહેવાય. જેને નવને વશ કર્યા છે એ વૈષ્ણવ કીધો, પણ એ તો આપણે સ્થૂળ દેહને કહીએ છીએ. સ્થૂળ દેહના જે અવગુણો છે આપણા, કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા રાગ દ્વેષ નિંદા ચળ કપટ દગા પાછલા પ્રપંચો આ જે કઈ છે એ બધા તો સ્થૂળ દેહમાં છે. આપણને જે રેણી આપી સદગુરુએ એ સ્થૂળ દેહની રેણી આપી. આ પંચશીલ માર્યા એ સ્થૂળ દેહને માર્યા. સ્થૂળ દેહની રેણીની અંદર તો આપણે આવી શકીએ, પણ ધીરે 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 એના દ્વારા આપણે સૂક્ષ્મ દેહની રેણીમાં જવાનું. અરે વાહ. અને સૂક્ષ્મ દેહની રેણી જ્યાં સુધી જીવનમાં નહીં આવે ત્યાં સુધી આ જીવ નહીં છૂટે. કારણ કે આ નવે નવ દ્વારથી રખડવાનો એવો આયોજ્યો છે. જે નવ દ્વાર શરીરના બતાવ્યા છે એ વાત નથી કરી હો સંતોએ, કારણ કે એ તો સ્થૂળ છે અને સ્થૂળ છે ને એ જડ છે. એની અંદર જ્યારે ચેતન આવે છે, ચેતન એટલે પોતાનું સ્વરૂપ આવે છે, જ્યારે પોતે અંદર પ્રગટ થાય છે, પ્રગટ થાય ને પછી એ ચેતન સ્વરૂપ ઓળખાય છે. આ તો જે સ્થૂળ દેહ છે એ જડ છે, એની જ્યારે ચેતન ભળે છે ત્યારે આ કાર્યવંત થાય છે. કાર્યવંત થાય છે પછી ખબર પડે છે કે આની અંદર આ નવ દરવાજા કયા છે, અને આ નવ દરવાજા સિવાય બીજે ક્યાંયથી આ રખડતો નથી. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ નવ દ્વારા જ આ રખડે છે, અને આ નવ નો રખડે તો આ સ્થૂળ દેહ નો જાય.
આ જો વશ થાય તો આ નવ વશ થાય ને ત્યારે સંતોએ કીધું કે નવ સોહમ ની ઉપર દસમો સોહમ સાર અને એ તમારું સ્વરૂપ છે. શબ્દ દ્વારા બહાર રખડે છે, સ્પર્શ દ્વારા બહાર રખડે છે, આ રસ લેવાનો એવાયો થયો છે, વિવિધ રસો ની અંદર એટલો બધો ઉત્પ્રોત થયો છે કે આ એની ભેગો ભળી જ જાય છે, ભળી જ જાય છે, ભળી જ જાય છે. અને આ ભળી ગયો છે ને એ મોટા મોટી અથડામણ છે. સદગુરુએ કીધું તું આ નથી, કારણ કે આ દેહ લઈ લેવાનો કઈ તન મન ધન અને શિષ્ય સદગુરુને જરૂર નથી. એને ખાલી અંદરનો ભાવ ફેરવવા માટે આ વસ્તુ લઈ લીધી. ગાતું નથી, તું આનાથી પર છો, તું તને જાણી લે, તું તને જાણી લેશે ને તારા ઉપર, તારા ખીલા ઉપર તારો અંકુશ આવી જાય એટલે આ કોઈ નવમાંથી એક તને હેરાન કરી શકશે નહીં. આપણા ખેતરની અંદર શિંડા પીડ્યા હોય તો આપણને ખબર પડે કે આ બધા શિંડા છે અને ગુરવા પડે, જો નહીં પૂરીએ તો કોઈ રોટી રેઢિયા ઢોર આવી જાય અને આ ખેતરને ખૂદી નાખશે. પણ આપણને એ ખબર નથી કે આ નવ શિંડા છે ને આ નવ શિંડા દ્વારા જ રસ લેવાનો એવાયો થયો. ભજન કોને કહીશું આપણે? આપણે ભજન તો કરીએ છીએ, વાત સાચી છે. આપણે ભજન કરીએ એટલે અંદરથી એક ગ્રંથિ બાંધેલી હોય, આપણા અહંકારે ગ્રંથિ બાંધેલી હોય કે હું આવી રીતે સારા અવાજથી ગાઈશ તો કોઈ મને વાહ વાહ મારી કરશે, હું કઈ સારું બોલીશ તો કોઈ મારી વાહ વાહ કરશે. બરોબર છે? કારણ કે આ બધું આપણા અહંકારના ખાતામાં જાય છે, પરમાત્માના ખાતામાં નથી જતું. અને પરમાત્માના ખાતામાં જ્યારે જાય, મીરાને નાચવું નહોતું, નચાઈ ગયું હતું. નરસૈયાને ગાવું નહોતું, ગવાઈ ગયું હતું. નરસૈયો જ્યારે ગાતો હતો ત્યારે એને નહોતી ખબર હું કયા રાગમાં ગાઉં છું. મીરા જ્યારે નાચતી હતી ત્યારે એને નહોતી ખબર કે હું કયા સ્ટેપ લઉં છું. આપણે સ્ટેપ લઈ લઈને નાચીએ છીએ, ત્યાં સુધી આપણે પરમાત્મામાં જ નાચ્યા નથી. કારણ કે દ્વૈતપણામાં છીએ, દ્વૈતપણામાં છીએ ત્યાં સુધી પરમાત્મા પ્રગટ ન થાય. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ તબ મેં નહીં, પ્રેમ ગલી ની સાંકળી તામે દો ન સમાય. કારણ કે આપણે હશે ને ત્યાં સુધી પરમાત્મા પ્રગટ નહીં થાય. અને જેથી પરમાત્મા પ્રગટ થાય ત્યારે પોતે નહીં હોય, પોતે નહીં હોય તો કોને મળશે પરમાત્મા? પરમાત્મા મળેલો જ છે અને મેળવવાનો હોય નહીં. જે મળેલું જ છે, ખાલી આપણે ઉભા થયા છે ને એ મટી જાય એટલે પરમાત્મા જ છે. પરમાત્મા સિવાય આ જગત ની અંદર કઈ નથી. આપણે જે ઉભા થયા પાણીની અંદર, પરપોટા થયા છે, ફેણ થયા છે, મોજા થયા છે, તરંગો થયા છે, આ બધું શમે એટલે અંતે પાણી જ છે. એમ આપણે જે ઉભા થયા છે એને મટાડવા માટે સદગુરુએ લઈ લીધું. સદગુરુએ આપણને કાચો માલ આપ્યો, બેને વાત કરી, કાચો માલ આપ્યો, પકાવ આપણે કરવો પડશે. આ બધી જ વસ્તુ જે સદગુરુએ આપણને જ્ઞાન આપ્યું છે એને વિચારી વિચારી અને એને પકાવ આપણે કરવું. આપણા જીવનમાં ઉતારવાની સત્તા એ આપણી સત્તા છે. પણ આપણે બીજાનું ગાયેલું ગાશું ત્યાં સુધી નહીં મેળ પડે. આપણો અનુભવ શું? અરે વાહ, કબીરે કીધું ધરમદાસ ને, ઓમકાર ફાટ્યો નવખંડ ભયા, રસ્તા દિયા ભૂલાય, કહે કબીર ધરમગીરી કો હંસા કહાં જાકે સમાય. માતાના ઉદરમાંથી જ્યારે જન્મ થાય, જન્મ થાય એટલે આ નવખંડ ભયા, ઓમકાર ફાટ્યો નવખંડ ભયા અને રસ્તા દિયા ભૂલાય. કારણ કે બાળક જ્યારે જન્મે ને ત્યારે એને કાંઈ ન હોય, ધીરે ધીરે એને રમકડું બતાવે એટલે મન આવે, સુરતા આવે, ધીરે ધીરે આવડવા બહાર જાય, બહાર જાય એટલે આ ફાટ્યો. આ નવે નવ દ્વારથી બહાર ગયો, પછી પાછો આ ફળનો દીકરો પાછો આવ્યો નહીં. પણ સદગુરુએ આને પાછો લાવ્યો કે જોઈ લે તું આમાં પાછો સ્થિર થા. આ નવે નવ દ્વારથી રખડીએ છીએ આપણે. આ વિચાર કરી અને ધીરે ધીરે પોતાને એ જ વિચાર કરવાનો છે કે ભાઈ મને સદગુરુએ જે જ્ઞાન આપ્યું છે, મને જે ખીલો બતાવ્યો છે, જે મારા સ્વરૂપનો ખીલો બતાવ્યો, એની અંદર મારું રોકાણ કેટલું છે? આ જ ભજન છે. ગંગા સતીએ કીધું કે 21,700 શ્વાસા ચાલે, બરોબર છે, એને તાળ થાય છે. આપણે વિચાર તો એ કરવો પડશે ને કે 21,700 શ્વાસા હાલે છે,
એમાંથી બ્રહ્મ સ્વરૂપમાંથી પોતાના સ્વરૂપમાંથી કેટલા શ્વાસા હું લઉં છું. આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી શ્વાસા લઈએ છીએ. ક્રોધમાં બેઠા તો ક્રોધમાંથી લઈએ છીએ, લોભમાં બેઠા લોભમાંથી લઈએ છીએ, જ્યાં બેઠા છીએ ત્યાંથી શ્વાસા લઈએ છીએ. પોતાના નિજ સ્વરૂપની અંદર આપણે આવીએ અને નિજ સ્વરૂપની અંદર જેટલા શ્વાસા લેવાય ને એટલું જ ભજન સાચું, એટલા શ્વાસા આપણા નામે લખાવવાના છે, બાકીના બધા શ્વાસા ફોગટ જવાના, એમાંથી એક પણ શ્વાસો આપણે કામનો નથી. કારણ કે આપણે પોતાને ભૂલી અને શ્વાસ લીધો છે. આપણે પોતાને ગણતા નથી. ગણનારો ગણતરીમાં ન આવે, ઈ ગણનારો કોણ સાહેલી? સદગુરુ મળે ત્યારે સમજાય. કારણ કે આ ગણનારો છે ને ગણતરીમાં નથી આવતો, લખનારો છે ને ઈ લખવામાં નથી આવતો. સદગુરુ આપણને જે નામ નક્કી કરાવ્યું ને, એ નામ તો છે ને આ વ્યક્તનું નામ છે, વ્યક્ત જગત છે. આ આંખથી જેટલું કઈ દેખાય છે ને વ્યક્ત જગત છે, પણ જે નામ આપણી અંદર રમી રહ્યું ને એ અવ્યક્ત છે. એ કોઈ વ્યક્તિત્વમાં આવતું નથી, એને કોઈ વ્યક્ત કરી શકતું નથી. એ અનુભવમાં આવે છે, અને અનુભવમાં આવે છે ને એટલે સંતોએ અનુભવ કરીને લખ્યું છે. આ તો ઘાટનું નામ છે, ઘાટના નામને બાદ કરી અને અઘાટે જવાનું છે. અઘાટ છે એ પોતાનું સ્વરૂપ છે. આપણે ઘાટને પોતે માની બેઠા છે, ઘાટને માની બેઠા ને એટલે જુદા જુદા ગુરુ લાગે છે. ગુરુ મારાનો અવતરે ન ધરે જન્મી ગર્ભે વાસ, ઉપજે અને વણસે એ બધો માયાનો વિલાસ. કારણ કે આ ઘાટ છે ને કોઈનો ગુરુ જોઈ નથી થાય નહીં. સદગુરુ બધાનો એક છે, અને આ જયારે એક સદગુરુ નક્કી થાય ને ત્યાર પછી કોનો ગુરુ કોનો શિષ્ય કઈ નો રે. એક ડાલ દો પંચી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા, ઉડતા હંસ અકેલા. કારણ કે એક જ ડાળ ઉપર બે બેઠા છે, જુદા નથી. આ તો જયારે અવ્યક્તનો સદગુરુ જયારે નક્કી થાય, અવ્યક્તનો સદગુરુ નક્કી થઈ જાય ત્યારે બધી ભ્રમણા ભાંગી જાય, કોઈ ભ્રમણા રહેતી નથી. હજી તો આપણે ગુણે ઊભા છીએ. કોઈનામાં સારું દેખાય છે, કોઈનામાં ખરાબ દેખાય છે. સદગુરુમાં આપણને ગુણ અવગુણ દેખાય છે. સદગુરુ તો ગુણાતીત છે. કારણ કે સત્વગુણ પ્રધાન જયારે આપણા જીવનમાં થયો ને ત્યારે જ આ મનુષ્ય દેહ મળ્યો. સત્વગુણ ન હોય તો આ મનુષ્ય દેહ ના મળે. આપણે સત્વગુણ પ્રધાન થવું, સત્વગુણ પ્રધાન થવું થઈ ગયા, આપણે મનુષ્ય દેહ આપણને મળી ગયો છે. મનુષ્ય દેહ બધા જેની યાચના કરે એ આપણને મળી ગયો છે. એનો મતલબ એવો છે કે આપણા કઈ સત્વગુણ એવા સારા હશે, ગુણકર્મ આપણા સારા હશે, એટલે આપણને મનુષ્ય દેહ મળ્યો છે. પણ સદગુરુએ કીધું, ગુરુ ગુણાથી સેવતા જે થયા તદવત રૂપ, તેવા તે ગુણ તેમાં આવ્યા તેનું સદગુરુ તુલ્ય સ્વરૂપ. ગુરુ ગુણાથી સેવતા ગુણાતીત થવાય છે. ગુરુ પ્રતાપે કહે ટેલો તે પરમધામમાં જાય છે. આપણને જે સદગુરુ મળ્યો ને એ ગુણાતીત છે. એ રજોગુણમાંય નથી, તમોગુણમાંય નથી, સત્વગુણમાંય નથી. આપણી દ્રષ્ટિએ જે ગુણમાંથી પણ વાત કરવી પડશે. કારણ કે જ્યાં સુધી ઘાટ દેખાય છે ને ત્યાં સુધી ગુણ અને અવગુણ દેખાય છે. જયારે ઘાટ દેખાતો બંધ થઈ જાય અને જયારે મારો સદગુરુ પરમાત્મા બિરાજમાન છે આટલું જ દેખાય ને ત્યારે આપણી દ્રષ્ટિ આરપાર થાય. સ્ફટિક રૂપે સમજી લેવા નિરાંત બાપુએ કીધું કે સ્ફટિક રૂપે આરપાર આરપાર દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ જ્યાં રોકાણી છે ને રોકાણી છે ત્યાં સુધી આપણે ભજનમાં નથી. આપણે ક્યાંક ને ક્યાંક રોકાણા છીએ, કા ગુણમાં રોકાણા ને કા ગુણમાં રોકાણા. અરે ગુણગ્રાહી બનાતું હોય તો રામ થઈ ગયા, પછી બીજા કોઈ રામ જ ન છે. આટલી કથાઓ થઈ, કૃષ્ણ થયા પછી બીજું કોઈ કૃષ્ણ ન થયું, કેમ આવું કહ્યું? કારણ કે એના સ્વરૂપના ખીલે આવી ગયા ને, સ્વરૂપના ખીલે આવી ગયા પછી ગુણ કેળવવા જવાનું નથી. ગુણ આવી જશે, ઓટોમેટિક આવી જશે. તમે તમારું ઘર મૂકીને ક્યાંય બહાર ન જાઓ, તમારી ફરિયાદ ક્યાંથી આવે? આપણું ઘર મૂકીને આપણે ક્યાંય બહાર વ્યા જઈએ છીએ એટલે આ કર્મનો કુટાળો બાંધી લઈએ છીએ. કારણ કે આપણે આપણું ઘર ભૂલી ગયા છીએ. જ્યાં સુધી આપણે કર્તા પદમાં છીએ ત્યાં સુધી આપણે પાપ કર્મ કરીએ છીએ. સદગુરુએ આપણને અકર્તાનું ઘર બતાવ્યું છે. તું કરતા નથી, તું અકર્તા છો, પણ અકર્તા છે ને આપણે રહીએ કેટલું? કાંઈક હોય ત્યાં ધારણ કરી લઈએ મેં કર્યું, કાંઈક હોય ત્યાં ધારણ કરી લઈએ મેં કર્યું. આત્માનો ધર્મ છે એ કાંઈ કરતો નથી, તો તમારો ધર્મ શું હોય? તમે એક આત્મા છો તો તમે કાંઈ કરતા નથી.
આત્મા છે પરમ મૌન છે, એ ક્યારે બોલ્યો નથી, એને બોલવાનો પણ નથી, પરમ નિષ્ક્રિય છે, આવો આત્માનો સ્વભાવ છે. તો આત્માનો સ્વભાવ એવો છે તો આપણો સ્વભાવ કેવો હોય? આત્મરૂપ થયા હોય તો એ હોય, અને આત્મરૂપ ન થયા હોય જીવરૂપ હોય તો ઓલો હોય. આપણે જીવ દશાની અંદર આ કર્મને બાંધી લઈએ છીએ, કારણ કે અકર્તા છે ને, અકર્તા છે ને એ મોટામાં મોટું પુણ્ય કર્મ છે, જે કર્તાનો ભાર આપણે ઉપાડીએ છીએ. આ બધું થઈ રહ્યું છે, આપણે કાંઈ કરવું પડે એમ નથી. આપણે નહોતા તોય આ જગત હતું, આપણે છીએ તોય જગત છે, અને આપણે નહીં હોય તોય જગત રહેવાનું છે. આ તો આપણે એમ કહીએ કે આ બાળકો મેં મોટા કર્યા, અનાથ હોય એમ કોણ મોટું કરતું છે. ઓલો આનંદી નો દાખલો આપણે ઘણી વાર સત્સંગમાં લે, કે ભાઈ આનંદીએ ગુરુ મહારાજ પાસેથી ઉપદેશ લીધો, પછી પોતે પોતાના વતનમાં ગયા, પોતાના ગામડે ગયા, એટલે એને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે એક સેવાનું કામ ચાલુ કરવું. એટલે 10-15 બહેનો ભેગા થઈ અને ગામમાંથી બધેથી રોટલા ઉઘરાવી અને કૂતરાને ખવડાવે. હવે થોડુંક સેવાન કાર્ય કર્યું એટલે અહંકાર છેડ્યો, પૂછ્યું. આ જે કઈ પાણી જાય છે એ અહંકારના ખાતામાં જાય છે. એટલે અહંકાર આવ્યો એટલે કે ગુરુ મહારાજને તેડાવીએ ને આપણે ગુરુ મહારાજને વાત તો કરીએ, આવું કામ આપણે ચાલુ કર્યું છે. એટલે ગુરુ મહારાજને તેડાવ્યા, ગુરુ મહારાજ આવ્યા, આવ્યા એટલે થોડું પૂજન અર્ચન ને બધું કર્યું, પૂજન અર્ચન ને એ કર્યું. પછી કે મહારાજ અમે એક નાનું એવું સેવાનું કામ ચાલુ કર્યું છે, કે બોલો ને હું. એ કે અમે આ બહેનો બધા ભેગા થઈને ગામમાંથી રોટલા ઉઘરાવીએ ને કૂતરાને ખવડાવીએ, એટલે બધાને કે એવું સેવાનું કામ ચાલુ કર્યું છે. મહારાજને ખબર પડી ગઈ કે આને પારો ચડ્યો છે. એટલે મહારાજ કે હા સાચી વાત છે બેન તમારી, કારણ કે તમારા ગામમાં આવ્યો પછી જ મેં કૂતરા જોયા, કે બાકી આગળના બધા ગામમાં બધા મરી ગયા હતા. અને આનંદી લાઈફ થઈ ગઈ, ઓહ હું કરું એવું નથી, આ થઈ રહ્યું છે. અને થઈ રહ્યું છે એમાં જયારે આવી જાય ને ત્યારે ભજન સાચું. પરમાત્મા બધું જ થઈ રહ્યું છે, આપણે કઈ કરવાનું નથી. મીરાએ હું કીધું, મીરાએ કીધું કોઈ દિન ખાવા શીરો પૂરી, કોઈ દિન ભાઈ પર જોઈએ, બરોબર છે, કોઈ દિન ભૂખ્યા રહીએ, મારો રામ રાખે એમ રહીએ, કોઈને કાંઈ ન કહીએ. પરમાત્મા જેવી રીતે જીવાડે એવી રીતે આપણે જીવવું છે. આટલી તૈયારી આપણી હોય ને તો ભજન થાય એવું છે. પરમાત્માના આધારે જીવવાનું છે. પરમાત્માના આધારે જો સદગુરુનો આધાર થઈ ગયો અને એના આધારે જો જીવી દીધા તો ભજન થઈ જાય એવું. બાકી આપણે કાંઈ કરતા નથી ને, આપણે કરીએ છીએ ને મોટામાં મોટું આપણું અજ્ઞાન છે, અને અજ્ઞાન છે ને એ જ બંધન છે. જો જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય ને એ જાગૃતિમાં આપણે રહી જવાનું છે. સૂર્યનો પ્રકાશ હોય, એ સૂર્યના પ્રકાશની અંદર તમારે સારા ભજનના કાર્યક્રમો કરવા હોય તોય થાય, અને જુગાર રમવાનો કરવો હોય તોય થાય. સૂર્ય ક્યારે એમ ન કે તું આ કામ નહીં કરતો. એવી રીતે આત્મા છે ને એ સૂર્યનો પ્રકાશ છે, અને પ્રકાશની અંદર તમે જે ધારો એ કામ થાય. એ ક્યારેય તમને એમ નો કે આ ન કરતો ના કરજે એમ. પરમાત્મા છે ને કોઈ દી કોઈ કઈ કહેતો નથી. આપણા કર્મ જ આપણને જન્માવે છે ને આપણા કર્મ જ આપણને મારે છે. પછી આપણે એમ કહીએ પરમાત્મા મને અહીંયા નાખ્યો, પરમાત્મા નાખ્યો તું આજે આવ્યો. અંત સમયે આપણી જેવી વૃત્તિઓ ઉઠવાની છે એ વૃત્તિઓ આપણને લઈ જવાની છે, અને પછી આપણે પરમાત્માને દોષ આપીએ. પરમાત્મા કોઈને જન્માવતો પણ નથી, પરમાત્મા કોઈને મારતો પણ નથી. આપણે હાથે જન્મીએ છીએ અને આપણે હાથે જ મરવાના છીએ. આમાંથી છૂટવું હોય ને તો જીવતા મોક્ષપદનો દરવાજો છે, અને સંતોએ જીવતા મોક્ષપદની મોજ માણી છે. જો આ મોક્ષપદની મોજ માણવી હોય તો મર્યા પહેલા આ બધું છૂટી જવું પડે, ન તો ઓલો બધું છોડાવી દેવાનો છે. એટલે મૂકવાની જરૂર છે, કઈ પકડવાનું નથી, બધું મૂકી દેવાનું છે. અહીં મૂકવા જ આવ્યા છીએ, ના મુક્તિ નો જ માર્ગ છે. વધારે સમય થઈ ગયો છે, મહારાજને સાંભળવા છે, એટલે આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ બધાને પોતાના આત્માની અંદર સ્થિરતા આપે, પોતાના આત્મામાં જાગૃતિ આપે એવી ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરીએ. આપણે પ્રાર્થના સિવાય બીજું કાંઈ ગુરુને કરી શકીએ નહીં. આપણે ગુરુને કાંઈ ન આપી શકીએ. હું આપી શકીએ? અખિલ બ્રહ્માંડનો માલિક જેણે આ બધું આપ્યું છે એને આપણે કાંઈ આપી શકીએ નહીં. આપણે ખાલી મટી જવાનું છે, એને રૂપ થવાનું છે. સદગુરુ મહારાજની